સવારના વાગી ગયા છે 7:15, અને તૈયાર થઈને ભાઈ અમે તો નીકળી પડ્યા છીએ વેદાંશી બેનની એક્ઝામ આપવા માટે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ, અને અમારી સવારી નીકળી પડી, અને આ આવ્યું અમારું ખેરાલુનું સર્કલ. અને આ જો છેલ્લા ટાઈમની તૈયારીઓ ભાઈ. આગળના દિવસોમાં વાંચ્યું હોત ને તો છેલ્લા દિવસે મોબાઈલ લઈને બેવું ના પડત. અને એટલામાં તો આવી ગયું અમારું વિસનગરનું સર્કલ, અને ગાડી એન્ટર થઈ વિસનગરમાં. વિસનગરનું નામ સાંભળતા જ અમારા ચહેરા ઉપર ખુશી છલકાઈ જાય, કારણ કે યાર પિયર છે. પિયરનું નામ સાંભળતા જ કોના મોઢા ઉપર ખુશી ના આવે. અને વિસનગરના રોડ બાયપાસ કરતાં કરતાં અમે જઈ રહ્યા છીએ મહેસાણા. યાર આ ટ્રક ક્યારનો લોહી પીવો છો, રસ્તોય નહીં આપતો અને આગળ ખસતોય નહીં. ઓ કાકા જવા દો ને ભાઈ, મોડું થાય છે. એટલામાં તો આવી ગયું મહેસાણા. મહેસાણામાં લઈ લીધી અમે એન્ટ્રી, અને સૌથી પહેલાં શોધવાની હતી અમારે વેદાંતની સ્કૂલ, કારણ કે વેદાંશી અને વેદાંત બંનેની સ્કૂલ અલગ અલગ હતી, અને કોઈ પણનું એડ્રેસ અમને ખબર નહોતું. તો ફોન પકડાવી દીધો અમારા મેપ માસ્ટરના હાથમાં. ભાઈ આના ફોનમાં બધું જ સિસ્ટમ આવડે હો. જો આટલી મહેનત આ ભણવામ કરે ને બોસ, તો આ સ્કૂલમાં પહેલો નંબર લાવી દે. અને અમને મળી ગઈ વેદાની સ્કૂલ. સ્કૂલ પહોંચી ગયા પછી ત્યાં અમને મળી ગયો વેદાનો ફ્રેન્ડ. હા ભાઈ, હાય હાય. અને બ્લોક નંબર શોધી લઈએ. બેસ્ટ ઓફ લક. થઈ ગયું. ડ્રોપ કરીને આવ્યા પછી અમે વેદાંશીની સ્કૂલ પણ શોધી લીધી, અને આવી ગયા અમે એની સ્કૂલની આગળ. પણ અમે ખૂબ જ વહેલા પહોંચી ગયા હતા. સ્કૂલનો ગેટ બંધ હતો, કોઈને એન્ટ્રી હજુ હતી નહીં, કારણ કે 1.5 કલાકની વાર હતી પેપરની. તો બેન બેસી ગયા ફરીથી મોબાઈલ હાથમાં લઈને થોડું રિવિઝન કરવા માટે. એને ફોર્સ કર્યો, ભાઈ થોડુંક ખાઈ લે ખાઈ લે, પણ એક્ઝામના સ્ટ્રેસમાં કોને ભૂખ લાગે. પણ એનું કામ કરવા લાગ્યો અમારો બાહુબલી. લીધો હતો નાસ્તો અમે એના માટે, પણ જો આ ચાલુ પડી ગયો આ. હા હા ભાઈ ખા તું, તારા બહુ જરૂર છે. યાર સવારમાં 10 વાગ્યામાં જ લાગવા માંડી હતી ગરમી, અને ચડવા લાગ્યું હતું માથું. તો રોલ ઓન બેસ્ટ ઓપ્શન મળી ગયો. કન્ટિન્યુઅસ બેટિંગ ચાલુ હોવાની તો આના છોકરીને આપણે બહુ ફોર્સ કર્યા પછી અમારા બેનને 2 બિસ્કિટ ખાધા, કારણ કે એક્ઝામના સ્ટ્રેસના કારણે બેનની ભૂખ મરી ગઈ હતી. પડી ગયો બેલ અંદર એન્ટ્રી લેવાનો, અને જેમ કીડિયા આગળ કીડીઓ આમ તેમ દોડે એમ બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ જો બેલ સાંભળીને દોડવા લાગ્યા. અમે પણ ટીંગુબેનને લઈ અને ગેટ બાજુ ગયા. વિદ્યાર્થીઓ કરતા તો વાલીઓ ઉપર સ્ટ્રેસ વધારે દેખાતો હતો. બેનને મૂકીને આવી ગયા અમે તો પાછા ગાડીમાં, કારણ કે જેમ તેમ કરીને કાઢવાના હતા 2 કલાક. ભાઈ અમે કરી રહ્યા હતા રેસ્ટ. અને બાહુબલી કરી રહ્યો હતો એનું કામ. મને કે 10 વાગ્યા હજુ ભૂખ ના લાગે. હા ભાઈ લાગે, તને તો લાગે. ગરમી સખત વધવા માંડી હતી, અને ગાડી યાર તડકામાં પડી પડી ખૂબ જ ગરમ થઈ ગઈ હતી. છાંયો ક્યાંય હતો નહીં, એટલે ગાડીને લઈને અમે નીકળી પડ્યા આંટો મરાવા.
બિચારી એ તડકામાં કંટાળે ને. રસ્તામાં અમને દેખાઈ ગઈ રગડા સમોસાનો સ્ટોલ અને ઊભી રાખી ગાડી અમે ત્યાં. જો ભાઈ બાપુ બનાવવા માંડ્યો રગડા સમોસા, પણ એને અમને પકડાવી દીધા પાપડી સમોસા, કારણ કે સમોસા થઈ ગયા હતા ખતમ. મેં એને કીધું ભાઈ કંઈ ગડબડ લાગે છે, આ રગડા સમોસા નથી, કારણ કે એના અવાજ હોય. સારું ભાઈ તું કેમ, કરી દીધો અમે ટેસ્ટ. મારી ફેવરેટ મેંગોડોલી અને ઘંટી અમારે ચાલુ રાખવી પડે નોન સ્ટોપ, નહીતર બગડી જાય. રસ્તામાં દેખાયો અમને ફાસ્ટ ફૂડ સ્ટોલ, કારણ કે 12 વાગ્યા આવ્યા હતા અને બંને છોકરાઓ માટે નાસ્તો પણ લઈ જવાનો હતો, કારણ કે પડવાનો હતો એક કલાકનો બ્રેક. ભાઈ ઓર્ડર તૈયાર થાય ત્યાં સુધી અમે કરી લીધી થોડી પંચાત દુકાનવાળા જોડે. અને નાસ્તો લઈને આવી ગયા અમે ટીંગની સ્કૂલની સામે. બહાર પડવાની તૈયારી હતી તો બધા વાલીઓ દોડ્યા ગેટ તરફ, અને આ આવ્યા અમારા બેન મટક મટક કરીને. આહા કેવું મલકાય છે જુઓ તો ખરા. આવો બેન આવો, પૂછીશું તો જો એક જ જવાબ, બસ સારું ગયું. ભાઈ આપી દીધી માનસિકની તૈયારી. કેવું ગયું પેટા પેપર? સારું જ ગયું. ઇતને તેજસ્વી લોગ હૈ હમારે પાસ, કિતને શાનદાર વિચાર રખતે હૈ જી. કોઈ દિવસ પેપર ખરાબ ના જાય એમનું, બસ ખાલી શિક્ષકો માર્ક્સ જ નહીં આપતા. હા બાહુબલી તું બેટિંગ કર બેટા. મલકાતા મલકાતા આવ્યા છે. એવું ગયું ભાઈ? વેદાંતનું પેપર તો છૂટી ગયું અને વેદાંતને લઈને અમે નીકળી પડ્યા વેદાંતશીને લેવા માટે. અને આ બાજુ આવી ગયા મારા બેન, હાસ ઘોડા છૂટા છે તબેલામાંથી. હા અને ઉચ્ચ સ્તરની ચર્ચા વિચારણાઓ ચાલુ થવા માંડી. તે શું લખ્યું, તે શું ના લખ્યું, તારા શું રહી ગયું, કેટલું બાકી રહ્યું. તો ભાઈ વાગવા આવ્યા હતા હડી અને અમને બધાને લાગી હતી ભૂખ. રસ્તામાં મળી ગયો અમને મસ્ત મજાનો ઢાબો. જોઈ લો મેનુ. હા હા બરાબર, સર્ચ કરી મંગાવો ને ભાઈ. ગમે દિવાળી પર મોટા મોટા અક્ષરે લખી દો તો મેનુ તો ફેરવું જ પડે ભાઈ. જોવા પેલી બાજુ અમારો બાહુબલી રાહ જોઈ રહ્યો છે જમવાની. એટલી વારમાં આવી ગયો અમારો ઓર્ડર અને ભાઈ શાક તો લાગે છે જોરદાર, તો ચાલો ફટાફટ જમી લઈએ. બિચારા ભૂખ્યા કઈ બમતા ઉડી પડે. સિવાય ધરણ કાજે હા અમારાનો એકલો પડીકા ઉપર છે ને એટલે આ તમને વીકનેસ આવી ગઈ હશે. જો ભાઈ અહીંયા અમારી પણ બેટિંગ ચાલુ છે, કારણ કે લાગી હતી સખત ભૂખ અને બધા જમીને ઊભા થઈ ગયા, પણ આપણે બાપુ હજુ બેઠા છીએ. રાજાજી અપની શક્તિઓ કા પૂરા ઇસ્તેમાલ કર રહા. હા જમીને આવી ગયા મારી મમ્મીના ઘરે. અને આ છે મારા મોટા ભાઈનું ઘર. રસ્તામાં ત્યાં થોડો સ્ટે કરવાનો હતો, કારણ કે બપોરે ગરમીમાં આવ્યો તો સખત કંટાળો. અને અહીંયા બચ્ચા પાર્ટી લાગી ગઈ છે મસ્તીમાં અને આમના તોફાન થઈ ગયા ચાલુ. ફુવાને પણ પડી ગઈ મજા અને ત્યાં તો ટાઈમ થઈ ગયો. મારા બાહુબલીને લાગી ગઈ ભૂખ.
અને લાગી પડ્યો એના કામે. હાશ ભૈયાને અમારે દર વખતનું છે, દર વખતે અમારે હાંગાત થઈ જાય છે, પણ એના મમ્મી પપ્પા આવવા દેતા નથી, તો બિચારાની ફરિયાદો ચાલુ ને ચાલુ હોય છે. તો ભાઈ 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 ટાટા કર્યા પછી અમે આવી ગયા બજારમાં, અને બજારમાં આવ્યા પછી જો આ જગ્યા ઉપર ના આવીએ તો અમારો ફેરો વસૂલ ના થાય. અને પાણીપુરીની લારી જોઈને અમારા ભાઈ આ જગ્યાએ તમારે પાણીપુરી ખાવી જ પડે, અને તમારો ફેરો વસૂલ ના થાય. કંટ્રોલ શિવ કંટ્રોલ. અને પાણીપુરી આરોગ્યા પછી અમે લાગી ગયા શાકભાજી અને ફ્રૂટની ખરીદીમાં. ભાઈ પહેલાંની મેન્ટાલિટી છે કે વિસનગરનું શાક અને વિસનગરનું ફ્રૂટ સરસ જ આવે, ભલે ને આપણા ગામમાં ગમે તેટલું સારું મળે. લેવું તો પડે ભાઈ. જો શોપિંગ ટાઈમ થઈ ગયો, વિસનગર આવીએ એટલે કંઈક તો લેવું પડે. ગરમીની સિઝન આવી ગઈ હતી તો ઘરમાં પહેરવાના કપડાની શોપિંગ કરવા આવી ગયા છીએ અમે શોપમાં. અને આની એક 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 ફરમાઈશો ચાલુ જ રહેશે. બધું બતાવી દેવાનું ખરું જેનો મેળ પડી ગયો. પેલી બાજુ વેદાંત પણ શોપિંગમાં લાગી ગયા છે. ડિંગુના કામની આ દુકાન હતી નહીં એટલે બેન બિચારા જોવા માંડ્યા. થઈ ગયો રિટર્ન જવાનો ટાઈમ, અને અહીંયા અમને ખોટી કર્યા ટ્રેને. અડધો કલાક પહેલાં ફાટક કરી દીધું હતું બંધ, અને નીકળી પડ્યા અમે ખેરાલું જવા. રસ્તામાં રોડ પરની રેડિયમ લાઇટ જોઈને મારો છોકરો પૂછવા માંડ્યો, મમ્મી આ લાઇટો કોને લગાવી? હા બેટા, લાઇટો લગાવી ગયું. કોક તો લગી જ ગયું હશે. હા, આખો દિવસ પરીક્ષા આપીને બિચારા છોકરાઓ થાકીને લોથપોથ થઈ ગયા છે. આય હાય, પણ એમના મોઢા તો જુઓ. શરમની પીપુડી અમારો વેદાંત. ભાઈ ફૂલ સ્પીડમાં નીકળી પડી અમારી ગાડી, પણ એક કારને ઓવરટેક ના કરી શકી. હા ભાઈ, તો મોટી ગાડીવાળો, કશો વાંધો નહીં, આજે તારો દિવસ છે, કાલ અમારો પણ આવશે. કંઈ વાંધો નહીં. એટલી વારમાં આવી ગયા અમે ખેરાલું, અને આવીને જમવા બેઠા દેશી ઠાઠ ચૂલા ઢોસા. સાઉથ ઇન્ડિયન ફૂડ અમારું ફેવરેટ ફૂડ છે એટલે કરી દીધો ઓર્ડર મસાલા ઢોસાનો. શિવભાઈએ ઓર્ડર કર્યો હતો ચીઝ પેપર ઢોસા, એનો આવ્યો નહોતો. બીજી બાજુ બેસી ગયા વેદા. ઓર્ડર આવી ગયો મારા બાહુબલીનો, અને શરૂ પડી ગઈ એની બેટિંગ. હા બેટા, હા જમજે શાંતિથી, સવારનો ભૂખ્યો છે તું. ભાઈ મારા છોકરાને બધા એવું ના કરો. એટલી વારમાં આવી ગયો મારા મસાલા ઢોસાનો ઓર્ડર, મને લાગે છે સો લુક યમી. આ બે બેટ્સમેનો છેલ્લા સુધી બેટિંગ કરતા હતા, જોઈએ છીએ કોણ જીતે છે. પણ જીતી ગયા આપણે, બધા ઊભા થઈ ગયા, પણ છેલ્લે આપણી નોન સ્ટોપ હાશ થાક્યા પાક્યા આવે આપણે ઘરે. હા ભાઈ, ધરતીનું છેડું ઘર, અને આ ભાઈ એમના બિસ્તરા પોટલા લઈને ઉપડ્યા ઘેર. હા ભાઈ, આવજો આવજો, થાક્યા પાક્યા સૂઈ જાઓ. ભાઈ આવી ગયા આપણે ઘરમાં, અને હવે ફ્રેશ થઈને કરીએ થોડો આરામ. છોકરાઓને લગાવી દીધા કામે, ગાડીમાંથી સામાન લાવવાનો, અને પાછળ પેલા બેનના મોઢા જોવા, થાક તો બધો અહીંયા જ દેખાય છે. હાશ પત્યો આજનો દાડો, હેમ ખેમ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.